अरे मित्रों, कैम शो द रिजल्ट मजा। ओके, चैप्टर नंबर 5। लास्ट वीडियो तो मैं खूब शांति थी जोया से। एम आपने चैप्टर नंबर 5 नी अंदर स्वाध्याय 5.3 सुधी पूर्ण करेलो, याद छे के नहीं? ओके, जो हवे आज आपने नवो टॉपिक लईए, स्वाध्याय 5.4 ऊपर आधारित કે કોઈ પણ સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધવાનું, કોઈ પણ સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે શોધાય એની વાત કરીએ, બરાબર? તો ધારો કે તમારી જોડે કોઈ એક સંકર સંખ્યા z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ i y છે। કઈ સંકર સંખ્યા? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ i y। તેનું વર્ગમૂળ શોધવા માટેનું સૂત્ર આ રીતે છે, z ઇઝ ઇક્વલ ટુ એટલે એનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં z પ્લસ x અપોન 2 પ્લસ વર્ગમૂળમાં માનાંકમાં z માઇનસ x અપોન 2 ઇન્ટુ i। ઓકે ओके तो कोई पण संकर संख्या z इज इक्वल टू x प्लस i y એનો વર્ગમૂળ શોધવા માટેનું આ સૂત્ર છે। વર્ગમૂળમાં માનાંકમાં z પ્લસ x અપોન 2 પ્લસ વર્ગમૂળની અંદર માનાંકમાં z માઇનસ x અપોન 2 ઇન્ટુ i। ટૂંકમાં તમને કોઈ પણ સંકર સંખ્યા આપી હોય તેનો સૌથી પહેલા માનાંક શોધવાનો, સૌથી પહેલા માનાંકમાં z શોધવાનો અને શોધ્યા પછી તમારે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની। હવે ધારો કે i નો સહગુણક માઇનસ હોય, જો પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે અને ધારો કે અહીંયા માઇનસ હશે તો અહીંયા માઇનસ આવશે। ક્લિયર? એટલે કોઈ પણ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટેનું આ સૂત્ર છે, એ તમારે યાદ રાખવાનું। એની પર આધારિત આપણું સ્વાધ્યાય 5.4। તો જો સ્વાધ્યાય 5.4 એનો પ્રશ્ન નંબર 1, ધારો કે કોઈ એક સંકર સંખ્યા અહીંયા આપેલી છે -15 -8 i। z is equal to -15 -8 i। -15 એટલે x થઈ ગયો કહેવાય, i નો સહગુણક y એટલે x is equal to -15 y is equal to -8। હવે તમારે પહેલા માનાંકમાં z શોધવાનો, તો માનાંકમાં z is equal to વર્ગમૂળમાં x square plus y square, તે is equal to વર્ગમૂળની અંદર -15 -15 નો વર્ગ 225 -8 નો વર્ગ 64 એટલે વર્ગમૂળની અંદર 289 અને 289 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 17। હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની, આપણું જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકી દઈએ। તો વર્ગમૂળ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં z પ્લસ x અપોન 2 માઇનસ માનાંકમાં z માઇનસ x અપોન 2 ઇન્ટુ i। ક્લિયર? આ સૂત્રની અંદર મેં કિંમત મૂકી દીધી, અહીંયા i નો સહગુણક માઇનસ હતો એટલે સૂત્રમાં પણ શું લખી દીધું? માઇનસ। ક્લિયર? હવે કિંમતો મૂકી દઈએ, માનાંકમાં z એટલે 17, x ની કિંમત -15, તો પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 17 -15 અપોન 2 માઇનસ વર્ગમૂળની અંદર 17 પ્લસ 15 થઈ જશે અપોન 2 ઇન્ટુ i, કારણ કે માઇનસ x છે એટલે x જોડે કેટલા છે અહીંયા? -15 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું, 17 માંથી 15 બાદ કરી લે 2 2 અપોન 2 એટલે 1 થઈ જશે, 1 નું વર્ગમૂળ 1, 17 ને 15
बार बार नो बगड़ो वधी पड़ी के એટલે કે 32 32 ના અડધા કરો એટલે કે 16 ને 16 નું વર્ગમૂળ કેટલું થઈ જવાનું 4 ને 1 માઈનસ 4 આઈ એટલે કે બે વર્ગમૂળ મળશે કેટલા વર્ગમૂળ મળ્યા કહેવાય બે વર્ગમૂળ મળશે પ્લસ ઓર માઈનસ એટલે કે એક વાર 1 માઈનસ 4 આઈ અને જ્યારે આગળ માઈનસ હશે तो माइनस वन प्लस फोर है क्लियर એટલે આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ સંકલ સંખ્યાનો વર્ગમૂળ ખૂબ જ સરળતાથી શોધી શકાય છે ક્લિયર આમ તો આના સિવાય બીજી પણ એક મેથડ આપણે ચોપડીમાં ઉદાહરણમાં આપેલી છે પણ એ મેથડ ઘણી લાંબી છે કોઈ જરૂર છે નહીં બે માર્કનો દાખલો હોય કે એક માર્કનો હોય તમે આ રીતે ગણો તો સાચો જ પડશે चलो आगर माइनस एट माइनस सिक्स आई बीजो दाखलो माइनस एट माइनस सिक्स आई तो पहला तो एक्स इज इक्वल टू कितना कहवाय माइनस आठ वाई इज इक्वल टू माइनस सिक्स आ एक्स अने आ वाई पहला मानांक मा जेड शोधी काढ़िए मानांक मा जेड इज इक्वल टू अंडर रूट एक्स स्क्वायर प्लस वाई स्क्वायर આમાં કિંમત મૂકી દઈએ એક્સ એટલે માઇનસ આઠ માઇનસ આઠ નો વર્ગ ચોસઠ માઇનસ છ એનો વર્ગ એટલે છત્રીસ ચોસઠ અને છત્રીસ એટલે સો થઈ જશે સો નું વર્ગમૂળ દસ થઈ જવાનું હવે આપણે વર્ગમૂળ શોધીશું તો વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ વર્ગમૂળ સૂત્રમાં કિંમત પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં ઝેડ પ્લસ એક્સ અપોન ટુ હવે કાલ્પનિક ભાગ માઇનસ છે એટલે અહીંયા માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં ઝેડ માઇનસ એક્સ અપોન ટુ ઇન્ટુ આઈ માનાંકમાં ઝેડ એટલે કે દસ એટલે કે માનાંકમાં ઝેડની જગ્યાએ દસ મૂકી દઈશું વર્ગમૂળની અંદર દસ એક્સ એક્સ એટલે માઇનસ આઠ दस माइनस आठ अपॉन टू माइनस वर्गमूल नी अंदर दस प्लस आठ अपॉन टू इनटू आई तो प्लस और माइनस दस माथी आठ बाद करी इतने बे बे छेद मा बे इतने एक दस ने आठ अड़ार अड़ार ना अड़ता इतने के नौ इनटू आई तो प्लस और माइनस वन माइनस थ्री आई એટલે બે વર્ગમૂળ મળ્યા એમ કહેવાશે આપેલ સંકલ સંખ્યાના બે વર્ગમૂળ થયા કહેવાય એક પ્લસ વન માઇનસ થ્રી આઈ અને બીજું માઇનસ એટલે માઇનસ વન પ્લસ થ્રી આઈ અન્ડરસ્ટેન્ડ સમજણ પડી આ જ રીત ઉપર આધારિત બધા દાખલા છે ક્લિયર હજુ પણ આપણે બે ત્રણ દાખલાનો અભ્યાસ કરીએ તમે આ સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય ક્લિયર ખાલી સૂત્ર યાદ રાખો બરાબર પરફેક્ટ એટલે આખું સ્વાધ્યાય આવડી જશે તમને જો હવે આગળનો દાખલો છે ત્રીજો વન માઇનસ આઈ ત્રીજો વન માઇનસ આઈ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વન y is equal to minus 1 કારણ કે વાસ્તવિક ભાગ x છે અને કાલ્પનિક ભાગ y એટલે x is equal to 1 and y is equal to minus 1 જો હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે પણ નિયમ પ્રમાણે પહેલા માનાંકમાં z શોધી કાઢીએ z is equal to માનાંક માં z is equal to under root x square plus y square 1 નો વર્ગ 1 1 નો પણ વર્ગ 1 એટલે root 2 હવે વર્ગમૂળ is equal to સૂત્ર મુજબ plus or minus વર્ગમૂળ ની અંદર માનાંક માં z plus x upon 2 minus વર્ગમૂળ માં માનાંક માં z માઇનસ એક્સ અપોન ટુ ઇન્ટુ આઈ ક્લિયર હવે આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો પ્લસ ઓ માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં ઝેડ એટલે રૂટ ટુ
एक्स नी किंमत प्लस वन अपॉन टू माइनस वर्गमूल नी अंदर रूट टू माइनस वन अपॉन टू इनटू आई क्लियर એટલે આના બે વર્ગમૂળ હવે આપણે આની આગળ તો કોઈ સાદરૂપ આપી શકીએ નહીં એટલે આ જ જવાબ ચલો ચોથો દાખલો છે આપણી જોડે માઇનસ આઈ ચોથો દાખલો કયો છે માઇનસ આઈ એટલે કે એને હું આ રીતે લખી શકું જીરો માઇનસ આઈ જીરો માઇનસ આઈ તો x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 1 જો એટલે કે હવે આને x plus iy ના સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું મે તો x is equal to 0 i નો સહગુણક y is equal to minus 1 હવે માનાંકમાં z શોધી કાઢીએ માનાંકમાં z is equal to under root of x square plus y square એટલે વર્ગમૂળની અંદર x is equal to 0 y is equal to minus 1 x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 0 નો વર્ગ 0 થઈ જશે y ની જગ્યાએ minus 1 મૂકી દઉં તો minus નો વર્ગ 1 થઈ જશે 0 plus 1 1 નો વર્ગમૂળ 1 હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો આપણું સૂત્ર આ રીતે છે વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ वर्गमूल नी अंदर मानांक मा z प्लस x अपॉन 2 काल्पनिक भाग कयो छे माइनस એટલે અહીંયા માઇનસ વર્ગમૂળ ની અંદર मानांक मा z माइनस x अपॉन 2 इनटू i હવે આ સૂત્ર ની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો मानांक मा z એટલે 1 मानांक मा z એટલે 1 એટલે વર્ગમૂળ ની અંદર 1 x is equal to 0 એટલે અહીંયા 0 upon 2 માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ 0 upon 2 into i તો પ્લસ ઓર માઇનસ 1 upon root 2 માઇનસ 1 upon root 2 into i ક્લિયર ચલો આગળનો દાખલો ક્વેશ્ચન નંબર 5 क्वेश्चन नंबर 5 આ રીતે આપેલો છે માત્ર i લખેલું છે માત્ર i લખેલું છે એટલે 0 પ્લસ i કહી શકાશે અહીંયા માઈનસ i હતું અહીંયા પ્લસ i છે બસ એટલો જ ફરક છે વધારે નથી તો x is equal to 0 y is equal to 1 પહેલા માનાંકમાં z શોધી કાઢીશું માનાંકમાં z is equal to વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 1 નો વર્ગમૂળ 1 હવે આ જ રીતે નિયમ પ્રમાણે વર્ગમૂળ is equal to પ્લસ ઓર માઇનસ માનાંકમાં z પ્લસ x upon 2 પ્લસ વર્ગમૂળની અંદર માનાંકમાં z માઇનસ x upon 2 into i હવે આમાં કિંમત મૂકી દઉં માનાંકમાં z એટલે 1 માનાંકમાં z એટલે 1 એટલે વર્ગમૂળની અંદર 1 x is equal to 0 તો 1 plus 0 upon 2 minus sorry plus વર્ગમૂળની અંદર 1 minus 0 upon 2 into i so is equal to plus or minus 1 upon root 2 1 upon root 2 into i clear sure એક છેલ્લો દાખલો 1 plus i છઠ્ઠો દાખલો z is equal to 1 minus i so x is equal to 1 y is equal to minus 1 માનાંકમાં z is equal to વર્ગમૂળમાં x square plus y square 1 નો વર્ગ 1 માઇનસ 1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં 2 હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈશું તો આપણું જે સૂત્ર છે વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર માનાંકમાં z પ્લસ x અપોન 2 માઇનસ વર્ગમૂળની અંદર
मानांक मा जेड माइनस एक्स अपॉन टू इंटू आई। हवे मानांक मा जेड इतले रूट टू इतले प्लस और माइनस वर्गमूल नी अंदर रूट टू एक्स इज इक्वल टू वन अपॉन टू माइनस वर्गमूल नी अंदर टू माइनस वन अपॉन टू इंटू आई। क्लियर? तो आतो दाखला नंबर त्रण चार पांच अने छ એટલે કે આ છે આપણું સ્વાધ્યાય 5.4। ક્લિયર? અને એની પર આધારિત આગળ એક ઉદાહરણ આપેલું છે, પણ મેં તમને કીધું તે મુજબ ઉદાહરણ એમને જે રીત કરી છે એ રીતે કરવાની કોઈ જરૂર નથી। આપણી આ જે સૂત્રની જે રીત છે આ સૂત્રની મદદથી તમે ગણી કાઢજો તો ઘણું સહેલું પડશે। ક્લિયર? ખ્યાલ આવ્યો દાખલામાં? આ ચેપ્ટરની એક સૌથી છેલ્લી મેથડ હતી સ્વાધ્યાય 5.4। ક્લિયર? હવે સ્વાધ્યાય 5ના શરૂઆત કરી લઈએ। સ્વાધ્યાય 5ની અંદર પણ ઘણા સહેલા દાખલા આપેલા છે, તો હવે આપણે સ્વાધ્યાય 5ની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 5ની અંદર બધા મિક્સ દાખલા જ આવવાના છે, બરાબર? તો આ રીતે છે પહેલો દાખલો, ક્વેશ્ચન નંબર કિંમત શોધો, એટલે સાદરૂપ આપવું છે આપણે, આઈ ની 18 પ્લસ 1/i 25 અને એની ઉપર 3 આ રીતે। તો આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં અભ્યાસ કરેલો કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 થાય, આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, એટલે કે આઈ ની કોઈ પણ ઘાતાંક આવે તો તમારે બેકી સંખ્યામાં એટલે બેના ગુણકમાં રૂપાંતર કરી દેવાની, એટલે અયુગ્મનું યુગ્મ ઘાતાંકમાં રૂપાંતર કરો તો ગણતરી સહેલી થઈ જાય। તો આપણી જોડે આઈ ની 18 છે, આઈ ની 18 એટલે કે આઈ સ્ક્વેર ની 9 લખી શકાશે। હવે 1 ની 25 તો 1 જ થઈ જશે, આઈ ની 25 અહીંયા છેદમાં શું છે, આઈ ની 25 એની ઉપર 3। હવે આઈ ની 18 તો સેટિંગ કરી દીધું આપણે, પણ આઈ ની 25 સેટ કરવું પડશે, તો હું શું કરું છું, આઈ વડે ગુણતા આઈ વડે ભાગતા, આઈ સ્ક્વેર એટલે માઇનસ 1 ની 9, આઈ વડે ગુણતા અને આઈ વડે ભાગતા એટલે આઈ અપોન આઈ ની 26 એની ઉપર 3 માઇનસ 1 ની 9 એટલે માઇનસ 1, આઈ અપોન આઈ ની 26 એટલે આઈ સ્ક્વેર એની 13 અને એની ઉપર 3 તો આઈ સ્ક્વેર ની કિંમત માઇનસ 1 એટલે માઇનસ 1 પ્લસ આઈ, આઈ સ્ક્વેર એટલે માઇનસ 1 ની 13 એની ઉપર 3 માઇનસ 1 ની 13 એટલે માઇનસ 1 થઈ જવાનું, એટલે આ માઇનસ 1, આ માઇનસ એટલે આ માઇનસ આઈ એની ઉપર 3। ક્લિયર? હવે આપણે એ માઇનસ બી ના હોલ ક્યુબ નું સૂત્ર વાપરી દઈએ, અથવા એ પ્લસ બી નો હોલ ક્યુબ, માઇનસ કોમન કાઢી કાઢો તો 1 + i 3 થઈ જશે। શું કર્યું મેં, માઇનસ કોમન કાઢી લીધા, કારણ કે માઇનસ ની 3 માઇનસ થઈ જવાની। હવે a પ્લસ b ના હોલ ક્યુબ નું સૂત્ર એપ્લાય કરી દો, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ b, તે સૂત્ર મુજબ 1 ની 3 પ્લસ i ક્યુબ પ્લસ 3i ઇન્ટુ 1 + i। વિચારી જુઓ શાંતિથી તમે સૂત્ર, a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab
बीजा कौंस नी अंदर a प्लस b अबे माइनस एक नी त्रण घात एक थसे i क्यूब એટલે માઈનસ i આનો અંદર ગુણાકાર કરી કાઢો તો 3i પ્લસ 3i સ્ક્વેર હવે i સ્ક્વેર ની કિંમત માઈનસ 1 હવે 3i માંથી i બાદ કરી દઉં એટલે 2i i ક્યુબ એટલે માઈનસ 3 સોરી i સ્ક્વેર એટલે માઈનસ 1 એટલે માઈનસ 3 થઈ જશે માઈનસ 2 प्लस 2i અને માઈનસ ને અંદર લઈ જઈએ તો 2 માઈનસ 2i ક્લિયર ખ્યાલ આવ્યો કિંમત શોધવાની હતી અથવા તો a प्लस ib ના સ્વરૂપમાં રૂપાંતર કરો અથવા a प्लस ib ના સ્વરૂપમાં રૂપાંતર કરો એ રીતનો દાખલો ખ્યાલ આવી ગયો i ની 18 ઘાત એટલે i સ્ક્વેર ની પણ 9 ઘાત माइनस एक नी नौ घात वन अपॉन आई नी 25 घात એટલે एक नी 25 घात एक થાય आई नी 25 घात નો બેકી સંખ્યામાં રૂપાંતર કરવા आई વડે ગુણતા आई વડે ભાગતા એટલે आई अपॉन आई नी 26 घात आई नी 26 घात એટલે आई સ્ક્વેર ની 13 घात એટલે माइनस एक नी 13 घात એટલે माइनस एक એટલે માઈનસ 1 માઈનસ i આવી ગયું કહેવાય માઈનસ કોમન લઈ લીધા એટલે 1 પ્લસ i ની 13 ઘાત એટલે a પ્લસ b ના હોલ ક્યુબ નું સૂત્ર a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab બીજા કૌંસમાં a પ્લસ b હવે આ 3i નો અંદર ગુણાકાર કરી કાઢો તો 3i સ્ક્વેર i સ્ક્વેર એટલે માઈનસ 1 એટલે માઈનસ 3 3i માંથી i બાદ કરી કાઢીએ તો 2i એટલે માઈનસ 2 પ્લસ 2i માઈનસ અંદર જશે એટલે 2 માઈનસ 2i ક્લિયર એટલે આપણે દાખલાની અંદર કિંમત શોધવાની હતી બીજું કઈ હતું ચલો ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે સાબિત કરો કે रियल पार्ट ऑफ z1 इनटू z2 रियल पार्ट ऑफ z1 इनटू रियल पार्ट ऑफ z2 माइनस इमेजिनरी पार्ट ऑफ z1 इनटू इमेजिनरी पार्ट ऑफ z2 હવે z1 અને z2 તો આપણે ધારી લઈએ ધારો કે z1 ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ ib1 અને બીજી સંકર સંખ્યા z2 ઇઝ ઇક્વલ ટુ a2 प्लस ib2 હવે z1 ઇનટુ z2 શોધી કાઢીશું જો હવે z1 ઇનટુ z2 શોધી કાઢીએ હવે એ પહેલા આપણે જાણીએ છીએ કે a1 ને z1 નો વાસ્તવિક ભાગ કહેવાય a2 ને z2 નો વાસ્તવિક ભાગ કહેવાય a1 ને શું કહેવાય a1 ઇઝ ઇક્વલ ટુ रियल पार्ट ऑफ z1 અને a2 ઇઝ ઇક્વલ ટુ रियल पार्ट ऑफ z2 b1 એ કાલ્પનિક ભાગ છે અને b1 એ z1 નો કાલ્પનિક ભાગ છે એટલે ઇમેજિનરી પાર્ટ ઓફ z1 b2 એ z2 નો ઇમેજિનરી પાર્ટ છે b2 એ z2 નો ઇમેજિનરી પાર્ટ છે હવે આપણે z1 ઇનટુ z2 શોધી કાઢીએ z1 ઇનટુ z2 z1 એટલે a1 પ્લસ ib1 z2 એટલે a2 પ્લસ ib2 હવે આ બે કૌંસનો ગુણાકાર કરીએ a1 a2 a1 b2 ઇનટુ i પ્લસ a2 b1 ઇનટુ i प्लस b1 b2 i स्क्वायर क्लियर હવે i स्क्वायर ની કિંમત -1 એટલે આપણે આ રીતે લખી શકીએ z1 * z2 is equal to z1 * z2 is equal to a1 a2 - b1 b2
आने जोड़े लखी दीधु अने आ बन्ने माथी आई कॉमन काढ़ी लो आ बन्ने माथी आई कॉमन ए वन बी टू प्लस ए टू बी वन इंटू आई क्लियर तो ए वन ए टू माइनस बी वन बी टू आ जेड वन इंटू जेड टू नो वास्तविक भाग कहवाय अने आ कयो भाग कहेवाशे काल्पनिक भाग आने वास्तविक भाग अने आ काल्पनिक भाग એટલે જેડ વન ઇન્ટુ જેડ ટુ નો વાસ્તવિક ભાગ એટલે આપણે જે દાખલો સાબિત કરવાનો છે એની ડાબી બાજુ તમે જુઓ LHS ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ જેડ વન જેડ ટુ આપણે જે પરિણામ છે સાબિત કરવાનું છે તેની ડાબી બાજુ છે રિયલ પાર્ટ ઓફ જેડ વન ઇન્ટુ જેડ ટુ એટલે જેડ વન ઇન્ટુ જેડ ટુ નો વાસ્તવિક ભાગ ए वन ए टू माइनस बी वन बी टू हम ए वन एट रियल पार्ट ऑफ जेड वन ए टू एट रियल पार्ट ऑफ जेड टू ए वन जगह रियल पार्ट ऑफ जेड वन ए टू जगह रियल पार्ट ऑफ जेड टू बी वन एट इमेजनरी पार्ट ऑफ जेड वन बी टू एट इमेजनरी पार्ट ऑफ जेड टू तो इमेजनरी पार्ट ऑफ जेड वन इंटू इमेजनरी पार्ट ऑफ जेड टू इज इक्वल टू आर एच एस એટલે આપણે જે સાબિત કરવાનું હતું એ પરિણામ આવી ગયું એટલે સ્ટાન્ડર્ડ સ્વરૂપનો દાખલો હતો બરાબર વ્યાપક સ્વરૂપનો દાખલો કહેવાય આને કે કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે કોઈ પણ બે સંકળ સંખ્યાનો ગુણાકાર કરીને એનો વાસ્તવિક ભાગની જો વિચાર કરવામાં આવે બે સંકળ સંખ્યાઓનો ગુણાકાર કરીને તેનો વાસ્તવિક ભાગનો જો વિચાર કરવામાં આવે તો એ જે કંઈ વાસ્તવિક ભાગ છે એ બંને સંકળ સંખ્યાઓના વાસ્તવિક ભાગનો ગુણાકાર માઇનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર બરાબર બંનેના વાસ્તવિક ભાગનો ગુણાકાર માઇનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર આ રીતે પરિણામ છે વ્યાપક રીતે આપણે સાબિત કરવાનું હતું ચલો હવે ક્વેશ્ચન નંબર 3 સૌથી સ્ટાન્ડર્ડ દાખલો છે પ્રમાણિત સ્વરૂપમાં રૂપાંતર કરો કયા રૂપમાં પ્રમાણિત રૂપ તો પ્રમાણિત સ્વરૂપ એટલે કયું a plus ib અથવા x plus iy જે તમે કીધેલું હોય તે આ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે તો આ રીતે સંખ્યા છે 1 upon 1 minus 4i minus 2 upon 1 plus i into 3 minus 4i upon 5 plus i આ રીતની આખી સંકર સંખ્યા આપેલી છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપમાં એટલે a plus ib ના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે તો સૌથી પહેલા હું આ બે કૌંસ એટલે આ જે કૌંસ છે એનું સાદરૂપ આપણે આપી દઈએ તો આનો લસા લઈશું તો આનો લસા લઈએ તો 1 plus i જો હવે આપણે લસા લઈએ એટલે અહીંયા પહેલા લસા લેવો પડશે આ પદ અહીંયા આવી જશે આ પદ અહીંયા આવી જશે એટલે 1 પ્લસ i માઇનસ માઇનસ 2 પ્લસ 8i હે 1 માઇનસ 4i ઇન્ટુ 1 પ્લસ i આ કૌંસ m નો m 3 માઇનસ 4i 5 પ્લસ i m ના m હવે i અને 8i એટલે 9i થઈ જશે એટલે માઇનસ 1 પ્લસ 9i છેદમાં છેદમાં હું આ બે કૌંસનો ગુણાકાર કરી દઉં તો 1 નો ગુણાકાર આ બંને જોડે થઈ જશે એટલે 1 પ્લસ i આનો ગુણાકાર કરું તો માઇનસ 4i માઇનસ 4i સ્ક્વેર ઇન્ટુમાં 3 માઇનસ 4i અપોન 5 પ્લસ i તો શું લખી શકાશે હવે અંશ સ્વરૂપ પર તમે જુઓ ધ્યાનથી
अंश नी अंदर माइनस वन प्लस नाइन आई थ्री माइनस फोर आई छेद मा आई स्क्वायर इट माइनस वन ले वन प्लस फोर फाइव माइनस थ्री आई बीजा कौंस नी अंदर फाइव प्लस आई दाखलो घणो सहलो छे पर खूब ध्यान थी लखशो तो जवाब आवशे जो आमा सहज पण लखवामां भूल थई प्लस माइनस नी तो छेल्ले तमारा जे आंकड़ा सेट थवा जोईए थशे नहीं ख्याल आई गयो पहला लसा लीधो वन प्लस आई आनो आनी जोड़े गुणाकार एटले माइनस टू प्लस एट आई आ छेदनुं पद एमनुं एम पछी अहींया वन माइनस टू माइनस वन एट आई प्लस आई नाइन आई हवे आ बे कौंसनो गुणाकार करो तो वन नो गुणाकार आनी साथे तो वन प्लस आई आनो आनी जोड़े माइनस फोर आई आनो आनी जोड़े माइनस फोर आई स्क्वेर आई स्क्वेर की किंमत माइनस वन एटले अहींया प्लस थई जशे એટલે વન પ્લસ ફોર એટલે ફાઈવ માઇનસ થ્રી આઈ માઇનસ વન પ્લસ નાઇન આઈ આ પદ એમનું હવે શું કરીશું હવે આપણે આ બે કૌંસનો ગુણાકાર કરી દઈશું હવે આપણે આ બે કૌંસનો અંશ અને છેદમાં ગુણાકાર કરી દઈશું અને એ પ્લસ આઈ બીના સ્વરૂપમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીશું ખ્યાલ આવ્યો આવતો સ્વાધ્યાય પાંચનો પહેલો બીજો અને ત્રીજો દાખલો જે ત્રીજો દાખલો અધૂરો છે એ આપણે હવે આના પછી કરીએ તો મેં આનું આગળનું સાદરૂપ મેં લખી દીધું છે કારણ કે ઘણું લાંબુ થતું હતું એટલે પછી જો આ બે કૌંસનો આપણે ગુણાકાર કરી દઈએ તો માઇનસ એકનો ત્રણ જોડે તો માઇનસ થ્રી પછી માઇનસ વન માઇનસ ફોર આઈ એટલે પ્લસ ફોર આઈ પછી નવ તરી સત્યાવીસ આઈ માઇનસ નવ ચોક છત્રીસ આઈ સ્ક્વેર ક્લિયર એ જ રીતે છેદમાં બે કૌંસનો ગુણાકાર પાંચનો પાંચ જોડે પચીસ પાંચનો આઈ જોડે એટલે પ્લસ ફાઈવ આઈ આનો આની જોડે ગુણાકાર એટલે માઇનસ પંદર આઈ અને આનો આની સાથે ગુણાકાર એટલે માઇનસ થ્રી આઈ સ્ક્વેર ક્લિયર હવે સાદું તો આઈ સ્ક્વેરની જગ્યાએ માઇનસ વન એટલે પ્લસ છત્રીસ થઈ જશે સત્યાવીસ આઈ અને ચાર આઈ એટલે એકત્રીસ આઈ આ પચીસ અને આ માઇનસ માઇનસ પ્લસ થ્રી આઈ થઈ એટલે પ્લસ થ્રી થઈ જવાના પચીસ અને આ પ્લસ થ્રી ફાઈવ આઈ માઇનસ ફિફ્ટીન આઈ અને માઇનસ ટેન આઈ તો થર્ટી સિક્સ માઇનસ થ્રી થર્ટી થ્રી પ્લસ થર્ટી વન આઈ એ જ રીતે છેદમાં ટ્વેન્ટી ફાઈવ પ્લસ થ્રી ટ્વેન્ટી એટ માઇનસ ટેન આઈ હવે છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી કાઢ્યા અને ભાગી કાઢ્યા એટલે અઠ્યાવીસ માઇનસ દસ આઈ છે અને અઠ્યાવીસ પ્લસ દસ આઈ વડે ગુણતા અને ભાગતા હવે તેત્રીસ નો અઠ્યાવીસ જોડે ગુણાકાર તો નવસો ને ચોવીસ તેત્રીસ નો દસ જોડે એટલે ત્રણસો ને ત્રીસ એકત્રીસ નો અઠ્યાવીસ જોડે એટલે આઠસો ને અડસઠ આઈ એકત્રીસ નો દસ જોડે એટલે ત્રણસો દસ આઈ સ્ક્વેર છેદમાં બે અવયવ થઈ ગયા એક અવયવ માઇનસ એક અવયવ પ્લસ અઠ્યાવીસ નો વર્ગ સાતસો ચોર્યાસી માઇનસ દસ નો વર્ગ સો આઈ સ્ક્વેર નવસો ચોવીસ માઇનસ ત્રણસો દસ થઈ જશે આ બંનેનો સરવાળો કરીએ એટલે અગિયારસો ને અઠ્ઠાણું આઈ નવસો ચોવીસમાંથી ત્રણસો દસ બાદ કરો એટલે છસો ને ચૌદ અને અગિયારસો અઠ્ઠાણું આઈ આ બેનો સરવાળો કરો એટલે આઠસો ને ચોર્યાસી હવે છેદ અલગ અલગ આપી દઈએ આઠસો ચૌદ ભાગ્યા આઠસો ચોર્યાસી અગિયારસો અઠ્ઠાણું ભાગ્યા આઠસો ને ચોર્યાસી આઈ આનો બે વડે છેદ ઉડી જશે એટલે ત્રણસો સાત અપોન ચારસો બેતાલીસ અને આનો પણ બે વડે છેદ ઉડશે એટલે કે પાંચસો નવ્વાણું અપોન ચારસો બેતાલીસ આઈ ક્લિયર તો આ હતો આપણો દાખલા નંબર ત્રણ ધ્યાન રાખજો કે આ દાખલા નંબર ત્રણ ઘણો સહેલો છે પણ ખૂબ ધ્યાનથી દાખલો ગણશો તો તમે જવાબ સુધી પહોંચી શકશો બરાબર
नहीं तो प्लस माइनस नी भूल थसे तो तमारो आ फाइनली जवाब आई सकते नहीं। ओके तो दाखला नंबर 3 प्रमाणित स्वरूप में रूपांतर करवानो दाखलो हतो। चलो हवे आगळना दाखला लईए। हाँ बीजी एक बात के तमने परीक्षा में कोई पण रकम आपी सके, जरूरी नथी के चौपड़ी में होय एज प्रकारना दाखला होय। हाँ ए प्रकारना दाखला छे, सॉरी चौपड़ी में जे मेथडना दाखला छे एज मेथडना दाखला हशे। पण धारो के आपणे आ त्रीजो दाखलो गण्यो, आ त्रीजा दाखला में आंकड़ाकीय माहिती में गमे ते रीते फेरफार आपणे करी शकीए छीए, बराबर। आंकड़ाकीय माहिती में फेरफार करिए तो मेथड तो आज छे, मेथड तो आज छे, बराबर। तो जो हवे क्वेश्चन नंबर 4, जो x माइनस आई वाई, क्वेश्चन नंबर 4, जो x माइनस आई वाई इज इक्वल टू वर्गमूल में a माइनस आई बी अपॉन c माइनस आई डी, a माइनस आई बी अपॉन c माइनस आई डी, तो साबित करो के x स्क्वायर प्लस y स्क्वायर नो पन स्क्वायर इज इक्वल टू a स्क्वायर प्लस b स्क्वायर अपॉन c स्क्वायर प्लस d स्क्वायर। जो आपने जे साबित करवानुं छे ते प्रमाणे आनो विचार करिए तो आ रीतनी मेथड छे, x माइनस आई वाई इज इक्वल टू अहीं ए माइनस आई बी अने सी माइनस आई डी, तो बंने बाजू अनुबद्ध संकर संख्या लगाड़ी दो, आनी बंने बाजू अनुबद्ध संकर संख्या लगाड़ता, बंने बाजू अनुबद्ध संकर संख्या लगाड़ता, बराबर लागू पाड़ता। तो अनुबद्ध संकर संख्या लगाड़ो तो x माइनस आई वाई तो x प्लस आई वाई थई जशे, याद छे ने अनुबद्ध संकर संख्या। पछी a माइनस आई बी, a माइनस आई बी तो a प्लस आई बी थई जशे, छेदमां c माइनस आई डी तो c प्लस आई डी थई जशे। आने हूँ परिणाम नंबर 1 अने आने हूँ परिणाम नंबर 2 कही दऊं। શું કર્યું છે, x માઇનસ આઈ વાય એની અનુબદ્ધ સંકર સંખ્યા x પ્લસ આઈ વાય, a માઇનસ આઈ બી ની અનુબદ્ધ સંકર સંખ્યા a પ્લસ આઈ બી, c માઇનસ આઈ ડી ની અનુબદ્ધ સંકર સંખ્યા c પ્લસ આઈ ડી। હવે પરિણામ 1 અને 2 નો ગુણાકાર કરી દઉં, પરિણામ નંબર 1 અને 2 નો ગુણાકાર કરી દઈએ તો ડાબી બાજુમાં ડાબી બાજુનો ગુણાકાર અને જમણી બાજુમાં જમણી બાજુનો ગુણાકાર, તો x માઇનસ આઈ વાય ઇન્ટુમાં x પ્લસ આઈ વાય, x માઇનસ આઈ વાય x પ્લસ આઈ વાય। હવે આ બંનેનો ગુણાકાર કરી દઉં તો આ રીતે લખાય, વર્ગમૂળની અંદર a માઇનસ આઈ બી છેદમાં c માઇનસ આઈ ડી ઇન્ટુ વર્ગમૂળની અંદર a પ્લસ ib c પ્લસ id, ક્લિયર। હવે એક અવયવ માઇનસ એક અવયવ પ્લસ, એટલે x સ્ક્વેર માઇનસ i સ્ક્વેર y સ્ક્વેર, વર્ગમૂળની અંદર a માઇનસ ib a પ્લસ ib એટલે a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર, એ જ રીતે છેદમાં c માઇનસ id c પ્લસ id એટલે c સ્ક્વેર માઇનસ i સ્ક્વેર d સ્ક્વેર। i સ્ક્વેર ની કિંમત માઇનસ 1 એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, i સ્ક્વેર ની જગ્યાએ શું લખી દીધું માઇનસ 1। હવે આની બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા
बने बाजू वर्ग करी दो तो x स्क्वायर प्लस y स्क्वायर एनो स्क्वायर इज इक्वल टू ए स्क्वायर प्लस बी स्क्वायर छेद में सी स्क्वायर प्लस डी स्क्वायर। बने बाजू वर्ग करिए एटले वर्गमूल दूर थई गयो। क्लियर? खूब सहेलो दाखलो हतो पण तमने आ लॉजिक थी जवानु छे, आ रीते दाखलो गणवानो छे ए याद आवु जोईए। x माइनस आई वाई वर्गमूल में ए माइनस आई बी सी माइनस सौथी मोस्ट आईएमपी स्टेप बन्ने बाजू अनुबद्ध संकल संख्या लगाड़ता आ सौथी मोस्ट आईएमपी स्टेप छे। એટલે x માઇનસ આઈ વાય તો x પ્લસ આઈ વાય, a માઇનસ આઈ બી તો a પ્લસ આઈ બી, c માઇનસ આઈ ડી તો c પ્લસ આઈ ડી। પછી પરિણામ નંબર 1 અને 2 આ બંને પરિણામોનો મેં ગુણાકાર કરી દીધો, ડાબી બાજુમાં ડાબી બાજુ, જમણી બાજુમાં જમણી બાજુ। એક અવયવ માઇનસ, એક અવયવ પ્લસ, એટલે x સ્ક્વેર માઇનસ i સ્ક્વેર y સ્ક્વેર। a माइनस आई बी, ए प्लस आई बी, ए स्क्वायर माइनस आई स्क्वायर बी स्क्वायर, सी स्क्वायर माइनस आई स्क्वायर डी स्क्वायर। आई स्क्वायर की कीमत माइनस वन એટલે અહીંયા પ્લસ થઈ જશે, x स्क्वायर प्लस y स्क्वायर, a स्क्वायर प्लस b स्क्वायर, c स्क्वायर प्लस d स्क्वायर। क्लियर? ख्याल આવ્યો? આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4। ચલો હવે આગળ ક્વેશ્ચન નંબર 5। क्वेश्चन नंबर 5 ની અંદર છે કે નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો। આપેલી સંકર સંખ્યાઓનું ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતર કરવું છે। ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે શોધાય એ તમને ખ્યાલ છે? તો પહેલા તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એનું a પ્લસ ib ના સ્વરૂપમાં તમારે રૂપાંતર કરવું પડે। તો રકમ આ રીતે છે, 1 પ્લસ 7 આઈ, બે દાખલા આપેલા છે, એમાંનો પહેલો દાખલો 1 પ્લસ 7 આઈ છેદમાં 2 માઇનસ આઈ નો વર્ગ। સૌથી પહેલા આનું એક્સ પ્લસ આઈ વાય ના સ્વરૂપમાં રૂપાંતર કરી દઉં। તો એક્સ પ્લસ આઈ વાય ના સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે 1 પ્લસ 7 આઈ એમ ના એમ છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ 4 આઈ પ્લસ આઈ સ્ક્વેર, તો 1 પ્લસ 7 આઈ અપોન 4 માઇનસ 4 આઈ માઇનસ 1, તો 1 પ્લસ 7 આઈ અપોન 3 માઇનસ 4 આઈ। ક્લિયર? હજુ છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી કાઢીશું અને ભાગી કાઢીશું ત્યારે આપણે x પ્લસ iy ના સ્વરૂપમાં રૂપાંતર થશે। તો 3 પ્લસ 4i વડે ગુણતા અને ભાગતા, તો 1 છે એનો ગુણાકાર બંને સાથે કરું તો 3 પ્લસ 4i 7 તરી 21 i પ્લસ 7 ચોક 28 i સ્ક્વેર, 3 માઇનસ 4i 3 પ્લસ 4i 9 માઇનસ 16 આઈ સ્ક્વેર। હવે અહીંયા 3 21 પ્લસ 4 એટલે 25 આઈ માઇનસ 28 અપોન 9 પ્લસ 16 એટલે કેટલા લખાશે? 3 માંથી 28 બાદ કરું તો માઇનસ 25 પ્લસ 25 આઈ છેદમાં 25, તો z is equal to 25 કોમન નીકળી જશે એટલે ઉડી જશે એટલે માઇનસ 1 પ્લસ i। ક્લિયર? એટલે તમારે સૌથી પહેલા આપેલી સંકળ સંખ્યાને x પ્લસ iy ના સ્વરૂપમાં રૂપાંતર કરવી પડે। આની આગળ જે તમે સ્વાધ્યાય ગણેલું 5.2 એની અંદર બધી સંખ્યા a પ્લસ x પ્લસ iy ના સ્વરૂપમાં રૂપાંતર કરેલી જ હતી, પણ તમને યાદ હોય તો મેં એક ઉદાહરણ ચલાવ્યું, એ ઉદાહરણનું મેં સાદુરૂપ આપેલું અને આ રીતના સ્વરૂપમાં તેનું રૂપાંતર કરેલું।
હવે આપણે આનું ધ્રુવીય સ્વરૂપ શોધી કાઢીએ. તો ધ્રુવીય સ્વરૂપ શોધવાના તબક્કાઓ, સૌથી પહેલા x is equal to minus 1, આ વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ I નો સહગુણ એટલે 1. પહેલા r is equal to માનાંકમાં z is equal to under root of x square plus y square. આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ એટલે કે માઇનસ 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એટલે r is equal to root 2 આવી જશે. ક્લિયર? ખ્યાલ આવ્યો ના ભાઈ? એટલે આ તો ક્વેશ્ચન નંબર 5 નો પહેલો દાખલો, આ ચોથો અને આ ત્રીજો જે અધૂરો હતો એ. ચલો હજુ પણ આટલો અધૂરો છે, આપણે પૂરો કરીએ ને. જો હવે આપણે r શોધી કાઢ્યો, r is equal to root 2, r is equal to root 2, તો હવે cos theta is equal to x upon r, x ની કિંમત minus 1 અને r એટલે root 2 એટલે minus 1 upon root 2. હવે sin theta is equal to y upon r એટલે 1 upon root 2, કારણ કે y ની કિંમત plus 1 છે. હવે cos negative, sin positive, cos negative, sin positive એટલે કયું ચરણ? યાદ કરો, પહેલા ચરણ નક્કી કરવું પડશે. તો ચરણ કયું થયું? બીજું ચરણ. બીજા ચરણને પાઈ માઇનસ થીટા તરીકે બતાવીશું એટલે એની ઉપરથી કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ 1 અપોન રૂટ 2, કોની કિંમત કહેવા હશે? 1 અપોન રૂટ 2 એ પાઈ બાય 4 ની કિંમત કહેવાય એટલે પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 4 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 3 પાઈ બાય 4. પણ તમારે ધ્રુવીય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. તમારે કયા સ્વરૂપમાં રૂપાંતર કરવું છે? ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપ પ્લસ ઓર માઇનસ r ઇન્ટુ cos થીટા પ્લસ sin થીટા ઇન્ટુ i, આમાં કિંમતો મૂકી દઈએ. r એટલે root 2, cos થીટા, થીટા એટલે 3 pi by 4, પ્લસ sin થીટા 3 pi by 4 ઇન્ટુ i. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર 2, પાંચમાની અંદર બીજો દાખલો છે. 1 + 3i, 1 + ક્વેશ્ચન 5 એનો બીજો દાખલો, 1 + 3i અપોન 1 + 3i અપોન 1 - 2i, આ રીતની સંકર સંખ્યા. તો આને પણ તમારે a પ્લસ ib નું સ્વરૂપ બનાવવું પડશે. તો z is equal to 1 + 3i upon 1 - 2i. શું કરીશું? છેદની અનુબદ્ધ સંકર સંખ્યા 1 + 2i વડે ગુણી કાઢીએ અને ભાગી કાઢીએ. હવે ઉપરના બે પદનો ગુણાકાર, એકનો ગુણાકાર બંને જોડે કરીએ એટલે 1 + 2i, આનો આની જોડે ગુણાકાર એટલે 3i + 3 દુ 6i સ્ક્વેર અને છેદમાં 1 - 2i અને 1 + 2i એટલે શું થઈ જશે? 1 - 4i² 1 - 4i² હવે i સ્ક્વેર ની જગ્યાએ માઇનસ 1 મૂકી દઈશું તો 3i + 2i 5i એટલે 1 + 5i માઇનસ 6 અપોન 1 + 4 એટલે માઇનસ 5 + 5i અપોન 5 એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 + i. માઇનસ 1 + i આગળનું સ્વરૂપ આવી ગયું એટલે બંને માટે માનાંક અને કોણાંક બંને સરખા જ થશે.
बराबर એટલે કે આજ રીતે પહેલા x લખીશું પછી y લખી કાઢીએ x is equal to minus 1 y is equal to 1 r is equal to under root x square plus y square 1 plus 1 the root 2 હવે cos theta is equal to x upon r એટલે minus 1 upon root 2 sin theta is equal to y upon r એટલે 1 upon root 2 clear cos negative sin positive એટલે કે આમ સંકળ સંખ્યાનો પૂર્ણાંક theta is equal to pi minus pi by 4 એટલે 3 pi by 4 આગળના જેવું લખવાનું છે સેમ ટુ સેમ હવે કોણ ધ્રુવીય સ્વરૂપ પૂર્ણાંક શોધ્યા પછી ધ્રુવીય સ્વરૂપ પ્લસ ઓર માઇનસ r ઇનટુ cos theta પ્લસ sin theta ઇનટુ i theta is equal to 3 pi by 4 એટલે પ્લસ ઓર માઇનસ રૂટ 2 ઇનટુ cos theta 3 pi by 4 પ્લસ sin 3 pi by 4 ઇનટુ i ક્લિયર તો આ તો આપણો ક્વેશ્ચન નંબર 5 એના બે દાખલા હવે છઠ્ઠો સાતમો આઠમો નવમો અને 6-9 સુધીના દાખલા એ પણ એક જ સરખી રીતના છે સમીકરણ ઉકેલોના દાખલા સમીકરણ ઉકેલો એટલે કે વિવેચક શોધવાનો અને પછી આલ્ફા અને બીટા તો એકાદ બે દાખલા હું ચલાવું એકાદ બે તમે કરો હોમવર્કમાં 3x સ્ક્વેર માઇનસ 4x 3x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 20 અપોન 3 પ્લસ 20 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું ત્રિઘાત સમીકરણ ax સ્ક્વેર માઇનસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c તો x સ્ક્વેર નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 3 b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 c ઇઝ ઇક્વલ ટુ 20 અપોન 3 હવે આનો વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac એટલે માઇનસ 4 નો વર્ગ માઇનસ 4 a એટલે 3 c એટલે 20 અપોન 3 4 નો વર્ગ 16 20 ચોક 80 80 માંથી 16 બાદ કરો 7 7 માંથી 1 જશે તો 6 64 ક્લિયર વિવેચક કેવો આવ્યો લેસ ધેન 0 આ સમીકરણના બે બીજ ભિન્ન અને કાલ્પનિક મળશે આ સમીકરણના બંને બીજ ભિન્ન અને કાલ્પનિક તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી અપોન 2a તો બી ની કિંમત કેટલી માઇનસ 4 અને આ માઇનસ 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 પ્લસ વર્ગમૂળમાં માઇનસ 64 અપોન 2a a એટલે 3 એટલે 4 પ્લસ ઓર માઇનસ 8a i અપોન 6 અંશમાંથી બે કોમન નીકળી જશે છેદમાંથી પણ બે કોમન નીકળશે એટલે બે સાથે ઉડી જશે એટલે 2 પ્લસ ઓર માઇનસ 4i અપોન 3 એટલે આ સમીકરણના બે ઉકેલો મળશે આ સમીકરણના બે ઉકેલો થયા કહેવાય 2 પ્લસ 4i અપોન 3 અને બીજો ઉકેલ 2 માઇનસ 4i અપોન 3 થાય ક્લિયર આ જ રીતે તમારે 7મો 8મો અને 9મો દાખલો 9 સુધીના દાખલા તમારે કમ્પ્લીટ કરી દેવાના છે કેટલા 9 સુધી આવડશે ને બહુ સહેલા દાખલા છે
सातमो आठमो अने नवमो आटला दाखला सेल्फर एस डबल्यू सेल्फर बराबर होमवर्क नी अंदर जाते करवा क्लियर। तो आज आपणे स्वाध्याय 5.4 पूर्ण कर्यो अने स्वाध्याय 5 ना 1 થી 9 દાખલાનો અભ્યાસ કર્યો। ક્લિયર સ્વાધ્યાય 5 ના 1 થી 9 દાખલા હો ભાઈ જોજો કેમ કે સાહેબ તમે તો 6 ચલાયા તમને આપ્યા હોમવર્કમાં 9 ભાઈ 7મો 8મો ને 9મો આ એક જ સરખી રીતના છે પછી હું બધા દાખલા ચલાવું તો તમને શું આવડે બરાબર। તો હોમવર્ક ની અંદર સ્વાધ્યાય 5.4 અને સ્વાધ્યાય 5 ના 1 થી 9 દાખલા ગણવા। ઓકે સ્ટુડન્ટ ખૂબ શાંતિથી ગણજો, ખૂબ સહેલું ચેપ્ટર છે, ખૂબ જ સહેલું ચેપ્ટર છે, કંઈ એવું અગર એવું કોઈ ખતરનાક ચેપ્ટર છે નહીં। ઓકે સ્ટુડન્ટ બાય।